गंगापुर प्राथमिक आरोग्य केंद्र अने डाभवण पेटा आरोग्य केंद्र नी मुलाकात लई प्रजाकीय आरोग्य लक्षी सेवाओं नु परीक्षण करता जिला पंचायत प्रमुख श्रीमती परीक्षाबेन वसावा कोविड 19 वैक्सीनेशन सेंटर में रसीकरण लाभार्थीओ साथ श्रीमती वसावा सीधो संवाद ग्रामजनों ने पण रसीकरण माटे कराव्या समजूत सरकारश्रीनी मार्गदर्शिका मुजब अग्रता क्रम में आवरी लेवायेल तमाम ने अपायेल प्रिविजेल मुजब कोरोना विरोधी रसी नो अचूक लाभ लई पोते सुरक्षित रहेवानी साथे संपर्क में आवनार ने पण सुरक्षित राखवा जिला पंचायत प्रमुखश्रीनी पदस्पर्शी अपील नर्मदा जिला पंचायत प्रमुख श्रीमती परयुषाबेन एल वसावाए प्रवर्तमान वैश्विक कोरोना महामारी ने अनुलक्षीने केन्द्र सरकार અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લામાં હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા 201 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ખાતે હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને 45-59 વર્ષની વયના ગંભીર બીમારીવાળા કોમોર્બિડ દર્દીઓ અને તેમજ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને કોરોના વિરોધી વેક્સિન આપવાની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પરયુષાબેન વસાવાએ તાજેતરમાં દેડિયાપાડા તાલુકાના ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ડાભવણના પેટા આરોગ્યની કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્ર દ્વારા થઈ રહેલી પ્રજાકીય આરોગ્યલક્ષી સુખાકારીની પ્રવૃત્તિ અને સેવાઓ અંગે ફરજ પરના તબીબી અધિકારીઓ પાસેથી ઝીણવટભરી જાણકારી મેળવી હતી આ રસી ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી તેમજ કોવિડ 19 વેક્સિનેશનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવા વારંવાર હાથ ધોવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનિટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા પણ તેમણે પદસ્પર્શી અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ માહિતી બ્યુરો લોકસેના ન્યૂઝ ગંગાપુર નર્મદા